આગમન ઋતુનો પહેલો રવિવાર આપણા જીવનમાં થનાર પ્રભુની પધરામણી માટે આપણે તૈયાર છીએ ખરા? સાંભળીએ સંત માર્કકૃત શુભ સંદેશ, અધ્યાય 13, કલમ 33-37. જોજો, જાગતા રહેજો. એ ઘડી ક્યારે આવશે એની તમને ખબર નથી. જેમ કોઈ માણસ પરગામ જાય ત્યારે ઘર છોડતી વખતે નોકરોને વહીવટ સોંપી જાય છે, દરેકને પોતપોતાનું કામ ભાળવી જાય છે અને દરવાનને જાગતા રહેવાનું કહી જાય છે, તેવું આ છે. એટલે તમે જાગતા રહેજો, કારણ ઘરનો માલિક ક્યારે આવશે એની તેમને ખબર નથી. સાંજે આવે કે મધરાતે આવે, કુકડો બોલતા આવે કે વહેલી સવારે આવે, નહીં તો કદાચ તે અચાનક આવી ચડશે અને તમે ઊંઘતા હશો. અને હું તમને કહું છું, તે જ સૌને કહું છું, જાગતા રહેજો. ઉપાસના ચક્ર મુજબ આજથી આગમન ઋતુનો પ્રારંભ થાય છે. ઈસુપંથી તરીકે પ્રભુ ઈસુની જન્મજયંતીની ઉજવણી ભૌતિક રીતે મહત્વની છે, તેમજ એક ઉત્સવ તરીકે માનવ જીવનમાં એનું આગવું મહત્વ છે. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ પ્રભુ ઈસુનું ફરી આગમન થશે એ માટેની આપણી તૈયારી અને સજ્જતા એથી વધુ મહત્વના છે. એક માનવી તરીકે પ્રભુ ઈસુનો સાક્ષાત્કાર બે રીતે થઈ શકે. એક, તેમના વચન મુજબના પુનરાગમન દ્વારા, અને બે, આપણા મૃત્યુ દ્વારા. આ બંને બાબતો જેટલી નિશ્ચિત છે એટલી જ અનિશ્ચિત છે. અને તેથી જ આજના શાસ્ત્રપાઠમાં પ્રભુ ઈસુ તેમના સમયમાં પ્રવર્તતી એક પ્રથાનું ઉદાહરણ આપીને આપણને ચેતવે છે કે જે રીતે કારોબાર સોંપીને પરગામ ગયેલા માલિક આવશે એ નક્કી છે, પણ ક્યારે એ નક્કી નથી. એટલે નોકરો હંમેશા માલિકના આગમનની તૈયારીમાં જ રહેતા હોય છે. તેમ પૃથ્વીના અંત પહેલાં આપણા વ્યક્તિગત જીવનનો અંત ગમે તે ક્ષણે આવી શકે એમ હોવાથી એ દ્રષ્ટાંતના નોકરની જેમ જ સદાય તૈયારી રાખવી પડે, જેથી ઊંઘતા ન ઝડપાઈ જઈએ. આ વર્ષની નાતાલની ઉજવણી ઘણી રીતે ફિક્કી લાગે તે સહજ છે. મહામારીના કારણે આપણે એક અણધારી અને કલ્પના ન કરી હોય એવી પરિસ્થિતિનો સામનો કર્યો છે. ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લેવાથી લાંબો સમય વંચિત રહ્યા છીએ. આપણામાંના કેટલાય દારૂણ આર્થિક મુસીબતમાં પણ સપડાયા છે. આવા સમયે જરૂરમંદ પરિવારોને થાય એટલો ટેકો કરીને આ નાતાલે એક વિશિષ્ટ આનંદની અનુભૂતિ કરીએ અને આવા તમામ લોકો માટે ઈશ્વરની વિશેષ સહાય માંગીએ તો નાતાલનો આપણો આનંદ બેવડાઈ જશે. મન મંદિરિયે પ્રભુજી તમારી રહીએ વાટ નિહાળી, અમ અંતરિયે આશા જગાવી, કરીએ સૌ તૈયારી.
को रे विनाश व्यापी रहे हम मन ना पापो चारे को रे विनाश व्यापी रहे हम मन ना पापो वैर झेरनी माया विष्णी ते सौ दया थी कापो सौ कोईनी सेवानी लगनी सौ कोईनी सेवानी लगनी हम हैया
सदा सगरे व्यापो मन मंदिरिये प्रभु जी तमारी रहिए वाट निहाई अमंतरिये आशा जगावी करिए सौ तमारी रहिए वा।